હલો નમસ્કાર રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે હું તમારી સેવામાં પાંબર સર ફિઝિક્સ આજે આપણે કેપેસિટન્સની અંદર જે તમારા ટોપિક છે શ્રેણી જોડાણ સમાંતર જોડાણ સંગ્રહિત ઉર્જા અને ઊર્જા ઘનતા પર આધારિત એમ સીક્યુ પાર્ટ થ્રી આપણે આજે જોવા જઈ રહ્યા છો તો રેડી ચાલો તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો તમારું ધ્યાન ક્વેશ્ચન પર એક માઇક્રો માઇક્રોફરેડી અને બે માઇક્રો કેપેક્સ ફેરેડેના કેપેસિટર્સ ક્ષમતાવાળા બે કેપેસિટરના શ્રેણી જોડાણને એકસો વીસ વોલ્ટ સાથે જોડતા એક માઇક્રો ફેરેડેના બે કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમનો તફાવત કેટલો હોય અહીંયા તમારી પાસે બે ફેરે કેપેસિટર છે બંનેને આપણે શ્રેણીમાં જોડ્યા છે એની સાથે એક બેટરી જોડી છે ક્લિયર આ સી વન છે આ સી છે આ વી છે સી તમને આપ્યું છે એક માઇક્રોફેરે સી ટુ આપ્યું છે બે માઇક્રોફેરે બંને એકસો વીસ વોલ્ટ તો એક માઇક્રોફેરેડે નું સ્થિતિમાન આપણે મેળવવાનું છે ચાલો આનું વી છે આનું વી છે રાઈટ હવે તમે બધા વિદ્યાર્થી મિત્રો જાણો છો કે શ્રેણી જોડાણ માટે ક્યુ સમાન મિન્સ કે ક્યુ બરાબર ક્યુ ટુ રાઇટ અને વી જુદો જુદો હોય એટલે સિમ્પલ વાત છે ક્યુ બરાબર ક્યુ ટુ તો સી વન બરાબર સી ટુ વી ટુ આવું થાય ચાલો વી વન બાય વી લઈએ તો સી ટુ બાય સી વન થશે સી તમને આપેલું છે બે પેલું એક એટલે બે થઈ જાય પરંતુ શ્રેણી જોડાણમાં વી જુદો જુદો હોય મીન્સ કે વી બરાબર આવું થાય ને વી વન પ્લસ વી ટુ આ તમને આપેલું છે એકસો વીસ જોઈ લો આમાંથી આપણે શું કરીએ ખબર વી વન બાય વી ટુ બરાબર ટુ છે ને આપણે વી વન જ જોઈએ છે તો વી ટુ નો આપણે લોપ કરીએ તો આના પરથી સિમ્પલ એવું થઈ જાય ને કે વી ટુ બરાબર વી વન બાય ટુ આ વસ્તુને આપણે અહીંયા એપ્લાય કરી દઈએ રેડી તો શું થશે બોલો વી વન પ્લસ વી વન બાય ટુ બરાબર એકસો વીસ લસા લઈ લો ટુ વી વન પ્લસ વી વન ઇઝ ઇક્વલ ટુ બસો ચાલીસ રેડી ને આને અહીંયા એટલે એટલે થ્રી વી બરાબર બસો ચાલીસ તો વી બરાબર બસો ચાલીસ છેદમાં ત્રણ અહીંયા ઉડી જાય એસી ગુણ્યા ત્રણ કરો એટલે આઠતેરી ચોવીસ એટલે બસો ચાલીસ રેડી આ ત્રણ જાય ત્રણ જાય તો વી બરાબર

થતો ઘટાડો પેલી બાબત તો બંને સમાંતર જોડેલા છે સમાંતર જોડાણ માટે ક્યુ બરાબર શું થશે ક્યુ વન પ્લસ ક્યુ ટુ ક્યુ બરાબર આપણે લઈ લઈએ સીવી હે ને સી એટલે પરિણામ આ બંનેનું બરાબર સી વન વી વન પ્લસ સી ટુ વી ટુ પરિણામી સી બરાબર બંને કેપેસિટર નો સામાન્ય સ્થિતિમાન નો તફાવત વી બરાબર શું થશે બોલો સી વન પ્લસ છેદમાં સી પ્રારંભમાં ટુ રાન હા સી વન વી વન સ્કવેર પ્લસ વન હાફ સી ટુ ટુ સ્કવેર હેડી અને અંતમાં ઉર્જા જોડાણ કર્યા પછી યુ એફ રેડી તો એ થશે વન હાફ સી સમાંતર જોડો એટલે સી વન વી સ્ક્વેર પ્લસ વન હાફ સી ટુ વી સ્ક્વેર આ બે માંથી કોમન કાઢવું તો થઈ શકે વન હાફ સી વન પ્લસ સ્ક્વેર રેડી ચાલો આ પ્રારંભિક ઉર્જા છે આ અંતિમ ઉર્જા છે હવે ઊર્જામાં થતો ઘટાડો તમારે મેળવવાનો કીધો છે તો ડેલ્ટા યુ યુએફ માઇનસ યુ તો આમાંથી આ બાદ કરશો તો ડેલ્ટા યુ બરાબર વન હાફ સી વન પ્લસ સી ટુ ઇન્ટુ વી સ્કવેર માઇનસ વન હાફ સી વન વી સ્ક્વેર પ્લસ વન હાફ સી ટુ વી ટુ સ્કવેર હવે આની અંદર પાછી વી સ્ક્વેર ની કિંમત અહીંથી મૂકવાની છે આ કિંમત અહીંયા મૂકવા અને સાદુ રૂપ આપવો હવે આ સાદુ રૂપ આપવાનું તમારે છે એટલે હું શોર્ટકટ સૂત્ર તમને લખી દઉં છું સૂત્ર આવશે રાઈટ આ તમારું ફાઈનલ આન્સર છે અહીંયા વી ની કિંમત મૂકવાની છે આ કિંમત આ કિંમત અહીંયા મૂકવાનું સાદુ રૂપ આપો એટલે તમને ઉર્જામાં થતો વ્યય જયારે બે પ્લેટ ધન ધન અને ઋણ ઋણ હોય ત્યારે પણ જો વિદ્યાર્થી મિત્રો ધન ઋણ ધન ઋણ હોય તો આ જ સૂત્રની અંદર અહીંયા પ્લસ આવશે જો ઋણ હોય ત્યારે ઉર્જાનો વે આવું આવશે સી વન સી ટુ ટુ સી વન પ્લસ સી વી વન પ્લસ એનો વર્ગ ખ્યાલ આવ્યો અત્યારે આ પૂછ્યું નથી અત્યારે આજે તો તમારો જવાબ આવશે સી વન સી ટુ જેમાં ટુ સી પ્લસ સી ટુ વી માઇનસ વી ટુ નો વર્ગ યસ ઓપ્શન સી જોઈ લો છે આ શોર્ટકટ સૂત્ર છે આવી રીતના જયારે જોડેલા હોય તમને ઉર્જાનો વ્યય પૂછે તો ડાયરેક્ટ સૂત્ર મૂકવાનું છે આપણે ટાઈમ નથી કરવાનો બીજું બે સમાંતર જોડાણ હોય અને બે જોડાણનો સામાન્ય સ્થિતિમાં નો તફાવત કીએ તો સીધું આ સૂત્ર મૂકવાનું છે વી બરાબર સી વન સી વન વધતા સી ટુ વી ટુ છેદમાં સી વન પ્લસ સી ટુ ઇઝ ક્લિયર ઓકે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ આપેલ પરિપથમાં દરેક કેપેસિટર ક્ષમતા આઠ માઇક્રો ફેરેડે છે તો એ અને બી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટર આ સી છે આ સી છે આ સી થ્રી છે અને આ સી ફોર અહીંયા તમે જોઈ લો બધા કેપેસિટરની ની વચ્ચે ટ્રાયંગલ છે છે એનો મતલબ આ બધા કેપેસિટર સમાંતર જોડેલા છે તો આનો પેલા સમતુલ્ય પરિપથ જો આમે ખબર પડી જાય એ સાથે કેટલી પ્લેટો છે એક બે ત્રણ ચાર બી સાથે એક બે ત્રણ ચાર બે સાથે ચાર ચાર પ્લેટ છે એટલે સમતુલિય પરિપત્રમાં તમે આમ લઈ શકો એક બે ત્રણ ચાર રેડી ચાલો આ બાજુ તમે બી લ્યો આ બાજુ તમે એ લો આ સી વન સી થ્રી અને સી ચારે ચાર ની વેલ્યુ સમાન છે એટલે કે સી વન બરાબર સી ટુ બરાબર સી થ્રી બરાબર સી ફોર બરાબર આઠ સમાંતર છે તેનો સમતુલ્ય કેપેસિટન સી હોય તો સિમ્પલ છે સી બરાબર સી વન સી થ્રી એટલે કે સોરી માઇક્રો ફેરેડે આ તમારો આન્સર આવી ગયો ક્લિયર ચારે ચાર સમાંતર છે એટલે બત્રીસ માઇક્રો ફેરેડે તો આન્સર એ તમારો સાચો જવાબ છે ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ આપેલ પરિપત્રમાં એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત ઓકે અને બી વચ્ચે અસરકારક માઇક્રો પરનો પહેલી બાબત આ ત્રણ જે દેખાય છે ને આ બે ને વાત કરો આ સી વન સી ટુ સી થ્રી સી ફોર અને સી ફાઈવ રેડી તો આનો સમતુલ્ય પરિપદ પેલા મેળવીએ સમતુલ્ય પરિપથ જો આ ત્રણેય તમને દેખાય છે સમાંતર છે એટલે વસ્તુ કઈક આવી છે ચાલો માની લો અથવા ડાયરેક્ટ નીચે એ લઈ લેશું આ એક એક બે ત્રણ આવું કઈક છે બરોબર ને આ એ સમુલ્ય ત્રણે સમાંતર છે બરોબર અહીંયા જે આઈપુ છે એ લખી દઈએ સી વન છે બાર માઇક્રોફેરેડ સી ટુ છે ઈ દસ માઇક્રોફેરેડ સી થ્રી છે એ પાંચ માઇક્રોફેરેડે છે નવ માઇક્રોફેરે સી ફોર છે એ નવ માઇક્રોફેરે છે છે અને વી છે સાઠ વોલ રાઈટ તો એ અને બી વચ્ચેનો અસરકારક કેપેસિટન સી અને પાંચ માઇક્રોફેરેડે ફેરેડ પરનો વિદ્યુત એટલે ક્યુ થ્રી કારણ કે આનો વિદ્યુત આપણે લઈ લઈએ ક્યુ વન

એટલે આવશે દસ પાંચ ને નવ ઓગણીસ ઓગણીસ ને વીસ ચોવીસ ચોવીસ માઇક્રો ફેરેડે રાઈટ આવી ગયું હવે એ ત્રણે ત્રણ શેમાં થઈ જશે શ્રેણીમાં હવે સી વન સી ડેસ અને સી ફાઈવ શ્રેણીમાં જ તેનું સમતુલ્ય સી ફાઈ શ્રેણીમાં થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો એનું સમતુલ્ય કેપેસિટન સી હોય તો વનઅપોન સી ઇઝ ટુ વન અપોન સી વન વન અપોન અને વન અપોન સી ફાઈ વનઅપોન સી ઇઝ ઇક્વલ ટુ એક ના છેદમાં બાર પ્લસ એકના છેદમાં ચોવીસ પ્લસ એકના છેદમાં આઠ હા લસા લઈ લઈ ચોવીસ વડે તો વન અપોન સી ઇઝ ઇક્વલ ટુ ટુ પ્લસ વન પ્લસ થ્રી છેદ ચોવીસ ત્રણ ને બે પાંચ છ છ છેદમાં ચોવીસ એટલે વન બાય ફોર છ ચોક ચોવીસ રેડી એટલે વન બાય ફોર તો સી ઇઝ ઇક્વલ ટુ ફોર માઇક્રો ફેરેડે આવી ગયું આ તમને સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું હવે ફોર માઇક્રો ફેરેડે આમાંથી જો એક જ છે એટલે જવાબ તમારો અમારો ફાઈનલ જ છે આવી ગયું હવે તમને એવું કીધું છે કે નેટવર્કનો કુલ વિદ્યુત ભાર નેટવર્ક કુલ વિદ્યુત ભાર કુલ વિદ્યુતભાર ક્યુ બરાબર થાય સી વી સી એટલે વી એટલે કેટલું છે ભાઈ એટલે એટલે બરાબર હવે આ વિદ્યુતભાર છે ને એ ત્રણેય શ્રેણીમાં આવશે તો આ ત્રણેયના ભાગે વેચાઈ જશે રેડી આ ત્રણેયના ભાગે વેચાઈ જશે એટલે આના પરથી આના પરથી તમને કહી શકીએ કે સીડેશ પરનો વિદ્યુતભાર અને ફાઈ શ્રેણીમાં જોડેલા છે વિદ્યાર્થી મિત્રો તો શ્રેણી જોડાણની અંદર વિદ્યુતભર સમાન થાય તો સીડેશ પરનો વિદ્યુતભર નેટવર્ક વિદ્યુતભર જેટલો જ થાય એટલે આટલો થાય હવે જો સીડેશ કોનો સમતુલ્ય છે આ ત્રણેયનો પણ આ ત્રણેય સમાંતર જોડેલા છે સમાંતર જોડાણમાં જો ત્રણેય કેપેસિટર સરખા હોય તો સીડેસ પરનો વિદ્યુત ભાર આ ત્રણેય કેપેસિટરમાં અડધા સમાન ભાગે વેચાય છે પણ ત્રણેય કેપેસિટર સરખા નથી તો આવા સંજોગોમાંનો વિદ્યુતભાર મેળો હોય તો આગળ આપણે શોર્ટકટ થિયરીમાં જોયું હતું કે હવે સી3 પરનો વિદ્યુત ભાર રેડી ક્યુ3 ટોટલ વિદ્યુત બાર ક્યુ ડેસ સી થ્રી ક્યુ સી થ્રી વન પ્લસ સી ટુ પ્લસ સી થ્રી ક્લિયર ચાલો સી થ્રી કેટલું છે ભાઈ પાંચ પાંચ માઇક્રોકુલમ છેદ પાંચ વત્તા દસ વત્તા નવ ગુણ્યા બસો ને ચાલીસ રેડી તો ક્યુ થ્રી ઇઝ ઇક્વલ ટુ પાંચના છેદ દસ પંદર ઓગણીસ ને ચોવીસ ગુણ્યા દસ કરી નાખો અહીંયા ચોવીસ ચોવીસ જાય પાંચ ગુણ્યા દસ એટલે પચાસ માઇક્રો માઇક્રોકુલમ બરાબર તો આવી ગયું જોઈ લો પચાસ માઇક્રોકુલમ હે ને કદાચ આનો તો આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો સમતુલિય મેળવી લીધો અને બંને કામ આવી ગયું ચાલો આગળ વધીએ ત્રણ એક સરખા કેપેસિટરના વિવિધ જોડાણ એક બેટ્ટી સાથે જોડા જોડતા કયા જોડાણમાં મહત્તમ ઊર્જાનો સંગ્રહ સમાંતર જોડાણમાં समांतर महत्तम, के? तो के समांतर महत्तम ऊर्जा संग्रहित आ रीजन समतुल्य जोड़ा समतुल्यपेसिटर मूल्य મોટામાં મોટું હોય છે હવે કેપેસિટર મૂલ્ય મોટું તો સંગ્રહ કરવાની ક્ષમતા વધારે કે નહીં યસ તો ત્રણેય કેપેસિટરો જો સમાંતર જોડેલા હોય તો મેક્સિમમ ઉર્જાનો સંગ્રહ કરી શકીએ કારણ કે સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ મૂલ્ય મોટું હોય એટલે સિમ્પલ વાત છે સંગ્રહિત ઊર્જા સંગ્રહ કરવાની ક્ષમતા વધારે હોય તો જવાબ આવશે તમારો સી ક્લિયર ચાલો આગળ વધીએ આપેલ પરિપથ માટે ચાર માઇક્રો ફેરેડેના કેપેસિટર પર વિદ્યુત અને આ કેપેસિટરના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત મેળવો ચાલો પહેલા તો આ બંને સેમ આ દેખાય છે એમ મને કે તો કે સમાંતર રેડી તો સમતુલ્ય કેપેસિટી સમાંતર હોય તો બોલો સી બરાબર શું થાય ફોર પ્લસ ફોર તો સી બરાબર આઠ માઇક્રો ફેરેડે રેડી ચાલો તો આનું પરિપથાઓ આવશે ચાલો વી આ સી વન આ સી અને આ સી થ્રી ક્લિયર ચાલો હવે હવે આ ત્રણે ત્રણ શેમાં છે શ્રેણીમાં છે ને તો આપણે પૂછ્યુંન સી ઇઝ ઇક્વલ ટુ વન અપોન સી વન વન અપોન સી ડેસ અને વન અપોન સી થ્રી વન અપોન વીસ પ્લસ વન અપોન આઠ પ્લસ વન અપોન બાર

છેદમાં 120 વીસ રેડી ચાલો તો શું થશે એકત્રીસ ના છેદ માં એકસો ને વીસ રેવા 120 છે અને સી બરાબર એકસો વીસ ના છેદ માં એકત્રીસ માઇક્રોફેરેડે આ તમારું એવું કેપેસીટવર્ક નો કુલ વિદ્યુત સીવી એકસો વીસ ના છેદમાં એકત્રીસ ગુણ્યા વી આપણે આપેલું છે જો ત્રણ ગુણ્યા દસ ની બે સિક્સ થ્રી છેદ માં એકત્રીસ ગુ દસ ની બેઠી એકત્રીસો ચાલો રિયલ ઇકવલ ટુ રેડી આટલો વિદ્યુતભર આવી ગયો હવે આ વિદ્યુતભર છે ને એ આ ત્રણેય સાથે કારણ કે આ ત્રણેય શ્રેણીમાં છે રાઈટ તો એમાં હરખો ભાગે વેચાઈ જશે તો હવે તમે કહી શકશો કે હવે

હવે ધ્યાન આપો ચાલો આમનો આમનો વિદ્યુત બાર આવી ગયો હવે સીડેસ એ ચાર માઇક્રોફેરેડાના બે કેપેસિટર સાથે સમાંતર છે હવે સીડેશ એ ચાર માઇક્રોફેરેડેના બે કેપેસિટર સાથે સમાંતરમાં છે તો સીડેશ પરનો વિદ્યુત બાર બંને પર સમાન ભાગે વેચાઈ જશે એનો મતલબ એનો વિદ્યુત બાર જે મેળવવાનો છે આનો તમે ક્યુ વન કયો આનો ક્યુ ટુ થ્રી ને હા એવું ને એને ક્યુ ફોર તો એ તો ક્યુ ટુ બરાબર ક્યુ એટલે કે અગિયાર એકસઠ ભાગ્ય બે પાંચસો પચાસ તો ક્યુ ટુ બરાબર ક્યુ થ્રી ઇઝ ઇક્વલ ટુ પાંચસો પચાસ એસી પાંચસો એસી ઇઝ રિયલ ઇક્વલ ટુ પાંચસો ને એસી માઇક્રોકુલમ રેડી ચાલો આવી ગયું પાંચસો એસી માઇક્રોકુલમ પાંચસો ને એસી માઇક્રોકુલમ ચાલો એ તો આવી ગયું તમને પાંચસો ને એસી માઇક્રોકુલમ આ બંને પર પાંચસો એસી પાંચસો એસી હે સરખા છે એટલે ચાલો હવે શું કીધું છે કેપેસિટર આ કેપેસિટરના બે છેડા વચ્ચે સી ટુ પાંચસો ને એસી છેદ માં સી ટુ કેટલું છે ચાર પાંચસો ને એસી સોરી વ્યવસ્થિત લખી દે પચાસ થી નીચે આવે રાઈટ તો વી ટુ બરાબર સાચો જવાબ છે ક્લિયર આવી ગયું વિદ્યાર્થી મિત્રો પેલા સમતુલિય કેપેસિટન નેટવર્ક નો વિદ્યુત બર એની સાથે કઈ રીતના જોડેલા છે એ પણ આપણે મેળવી લીધું ચાલો આગળ વધીએ ચાર માઇક્રોફેરે આઠ માઇક્રોફેરે ના બે કેપેસિટર સમાંતર જોડાણ બાર માઇક્રો કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે રાઈટ તો આ સંયોજનને વીસ વોલ્ટ સાથે જોડતા ચાર માઇક્રો કેપેસિટર પર કેટલો વિદ્યુત ભાર જમા થશે પહેલાં તો આ બે કેપેસિટરનું સમાંતર જોડાણ ચાલો ઓકે સમાંતર જોડાણ બાર માઇક્રોફેરેડે સાથે શ્રેણીમાં જોડેલ છે આ જોડાણ ને એકસો વીસ વોલ્ટ સાથે જોડતા ચાર માઇક્રોફેરેડે આઠ માઇક્રોફેરેડે અને બાર માઇક્રોફેરેડે રેડી વીસ વોલ્ટ સાથે જોડતા આ વીસ વોલ્ટ છે વીસ ઇક્વલ ટુ વીસ વોલ્ટ ચાર માપેસિટરના પરનો વિદ્યુત ભાર કેટલો પહેલા તો સીવન સીવન અને સી ટુ સમાંતર છે તેનું સમતુલ્ય કેપેસિટર સીડેશ હોય તો તો સીડેશ બરાબર સી વન પ્લસ સી ચાર પ્લસ આઠક્રો ચાલો હવે સી ડેસ અને સી થ્રી ક્લિયર હવે સીડેશ અને સી ફો સી થ્રી શ્રેણીમાં તેનું સમતુલ્યુ વનપોન સી થ્રી C ના છેદ માં બાર પ્લસ એક ના છેદ માં બાર રેડી તો બે ના બાર તો એકના છેદમાં છ તો સી ઇઝ ઇક્વલ ટુ છ ચાલો સમતુલ્ય કેપેસિટન્સ તમને મળી ગયું હવે તમને નેટવર્કનો કુલ વિદ્યુતભર મેળવી લઈએ ચાલો નેટવર્કનો કુલ વિદ્યુતભાર ભાઈ કુલ વિદ્યુતભર કયું બરાબર સીવી સી આપણી પાસે છે છ માઈક્રોફેરેડે એટલે દસમી હા છ માઇક્રોફેરડે રાખો ને વાંધો નહીં છ ગુણ્યા વી કેટલો છે ભાઈ વીસ વીસ છે ને વીસ વોર્ડ છ ગુણ્યા બે આ વિદ્યુત બાર છે એ આ બે સાથે શ્રેણીમાં છે અને સી થ્રી શ્રેણીમાં છે તો વિદ્યુત બાર સમાન થાય એનો મતલબ એમ થયો કે q બરાબર ક્યુ થ્રી બરાબર ક્યુ એકસો ને વીસ માઇક્રો કુલમ હવે સીડેસ છે આ બે હે બે છે હવે સીડેશ એ સીવન અને સી ના સમતુલ્ય છે તથા સીવન અને સી સમાન ન હોવાથી પ્લસ સી ટુ આ આપણી સ્ટ્રેટેજી શોર્ટકટ સૂત્ર તો ક્યુ વન ઇઝ ઇક્વલ ટુ સીવન કેટલું છે ચાર ગુણ્યા એકસો વીસ ડિવાઈડ બાય ચાર વ્યુ વન બરાબર થઈ જશે એટલે ક્યુ વન બરાબર ચાર ગુણ્યા દસ એટલે ચાલીસ માઇક્રોપુલો તમારો જવાબ આવશે ચાલીસ માઇક્રોપુલો યસ ઓપ્શન બી આવી ગયો

દરેક પર સમાન ભાગે વિદ્યુત ભાર વેચાઈ જશે મીન્સ કે એક કેપેસિટર ઉપર ક્યુ વિદ્યુત ભાર છે રાઈટ અને એની સાથે એક બીજું વિદ્યુતભાર રહિત કેપેસિટર સમાંતર જોડવામાં આવે તો બે ઉપર વિદ્યુતભાર અડધો અડધો વેચાઈ જાય એટલે ક્યુ ડેસ બરાબર ક્યુ બાય ટુ થાય તો ક્યુ ડેસ બરાબર ક્યુ બાય ટુ એનો મતલબ ક્યુ ડેસ બરાબર ક્યુ બરાબર એક બે કેપેસિટરને વીસ બસો વોલ્ડ પર ચાર્જ કરીને તેને બીજા વીજ રહિત કેપેસિટર સાથે જોડતા બંનેના વિદ્યુત સ્થિતિમાં નો વીસ વોલ્ડ થાય છે

તો ચાલો અને ટુ કેપેસિટ સમાંતર જોડતા તેનો સામાન્ય સ્થિતિમાન નો તફાવત શોર્ટકટ સૂત્ર હે ને કારણ કે સમાંતર જોડાણની અંદર q જુદો જુદો એટલે q બરાબર q1 q2 એનો ઉપયોગ કરીને આપણે આવું મેળવ્યું તો ખબર છે કે v બરાબર c1 v1 c2 v2 છેદમાં c1 c2 ક્લિયર ચલો c1 આપ્યું છે 2 v1 આપ્યું છે 200 c2 એમનો અને v2 0 કારણ કે વિદ્યાર રહિત છે અને c1 છે 2 c2 રેડી અને v આપ્યો છે તમને બસો ગુણ્યા બે એટલેસો અને આ બાજુ લઈ જીસ સી ટુ ઇજ ઇક્વલ ટુ ચારસો માઇનસ ચાલીસ તો વીસ સી ટુ ત્રણસો ને સાહીઠ અને આગળ વધીએ નેક્સ્ટ છ માઇક્રોફેરેડે ના ક્ષમતા કેપેસિટર સો વોલ્ટ સુધી ચાર્જ કરીને વીજભાર રહિત ચૌદ માઇક્રો ફેરેડે સાથે જોડીને અલગ કરવામાં આવે છે તો છ માઇક્રો ફેરેડે અને ચૌદ માઇક્રો ફેરેડે કેપેસિટર પરના વિદ્યુત ભારનો ગુણોત્તર અને છ માઇક્રો ફેરેડે ના કેપેસિટર નો વિદ્યુત તો સો વોલ્ટ સુધી વિદ્યુત ભાર કરીને વીજભાર રહિત ચૌદ માઇક્રો ફેરેડે સાથે સમાંતર જોડવામાં આવે છે રાઈટ ને પેલા ધારી લો ધારો કે બંને કેપેસિટર પર ક્યુ વન અને ક્યુ ટુ કેપેસિટર પરનો કુલ વિદ્યુત બાર તમને ખબર છે કે ક્યુ બરાબર સી વન વી એટલે કે છ ગુણ્યા સો એટલે કે છસો માઇક્રો કુલમ હવે એની સાથે બીજું વિદભાર રહિત ચૌદ માઇક્રોફરેડે સાથે જોડીને અલગ કરવા જોડો એટલે વિસ્તિતી સપાન હે બે કેપેસિટરને વાહક તારથી જોડતા વિવન બરાબર વી ટુ થાય વિવન એટલે ક્યુ વન બાય સી વન બરાબર ક્યુ ટુ બાય સી ટુ રેડી ચાલો તો ક્યુ વન બાય ક્યુ ટુ શું થશે બોલો સી વન કેટલું છે ટુ અને વન કેટલું છે અને સી ટુ છેદમાં ચૌદ યસ એ તો આવી ગયું ચાલો હવે છ માઇક્રોફેરેડીના કેપેસ કેપેસિટરનો વિદ્યુત છ ના છેદમાં ચૌદ બધામાં છે આમાંય છ ના ચૌદ આના આવે એટલે આપણે વોલ્ટેજ શોધવાનો છે વીજભાર તો આવી ગયો હવે છ માઇક્રોફેરેડીના કેપેસિટરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે મેળવવાનો છે હવે કુલ વિદ્યુત કે ક્યુ બરાબર ક્યુ વન પ્લસ ક્યુ ટુ હે આ બરાબર આપ્યું છે છસો રાઈટ ચાલો હવે તો આને પેલા લોપ કરી દઈએ ક્યુ ટુ ક્યુ ની જગ્યાએ આપણે ક્યુ વન જ રાખીએ તો તો અહીંયા જો આવું થશે કે ક્યુ વન પ્લસ ક્યુ ની જગ્યા આને અહીંયા લઈ જાઓ ચૌદના ના છેદમાં છ બરાબર 600 બરાબર પ્લસ ચૌદ ક્યુવન છત્રીસો રેડી ચૌદ ને છ તો વીસ ક્યુવન બરાબર છત્રીસો તો ક્યુ વન બરાબર છત્રીસોના છેદમાં વીસ થાય તો ક્યુ બરાબર દોઢસો ત્રીસ એકસો એસી એકસો ને એસી માઈક્રો કુલમ ચાલો આ મળી ગયું હવે આ સિક્સ માઇક્રો ફેરેડેના કેપેસિટરનો પીડી વી બરાબર ક્યુ બાય

જરૂર લઘુત્તમ સંખ્યા ચાલો આ બે ને કેવી રીતે જોડવા જોઈએ કે ટોટલ પાંચ માઇક્રોફેરેડે સમતુલ્ય કેપેસિટન્સ છે ને એ પાંચ માઇક્રોફેરેડે મળવું જોઈએ હેડ તો બે માઇક્રોફેરેડેના કેપેસિટર કેટલા જોઈએ ચાલો બે ના બે કેપેસિટર સમાંતર જોડો એટલે બે વત્તા બે એટલે ચાર અને બે માઇક્રોફેરેડીના બે શ્રેણીમાં જોડીએ તો વન બાય ટુ પ્લસ વન બાય ટુ એટલે વન વન પ્લસ ફોર થઈ ગયું ચાલો તો આવી રીતના જોડો જો આ બે ને હું સમાંતર જોડો છું અને એની સાથે હું બે શ્રેણીમાં જોડી દઉં ઓકે ચાલો આ બે છેડા આપી દોફેરેડે આઈ બે ફેરેડે આઈ બે બે અને રેડી હવે આ બે શેમાં છે સમાંતર રેડી ને સમાંતરો એટલે બે વત્તા બે એટલે ચાર ચાલો આ ચાર માઇક્રોફેરેડે થઈ ગયું હવે આ બે શેમાં દેખાય છે વિદ્યાર્થી મિત્રો તો કે શ્રેણીમાં શ્રેણીમાં એટલે એટલે તો આવી રેડી હવે આ બે શેમાં દેખાય છે તો કે સમાંતર સમાંતર હોય તો સી બરાબર શું થાય ફોર પ્લસ વન ફાઈવ ફેરેડે તો આ મેળવવા માટે ટોટલ કેટલા કેપેસિટર જોઈએ ને ટોટલ ક્લિયર ચાલો આગળ વધીએ ત્રણ પાઇકો ફેરેડે અને છ પાઇકો ફેરે ડે ક્ષમતાવાળા કેપેસિટરને શ્રેણીમાં જોડાણ ને પાંચ હજાર વોલ્ટ સાથે જોડેલ છે હવે જોડાણ અને બેટરી દૂર કર્યા બાદ બંને કેપેસિટર સમાંતર જોડતા જોડાણ માટે સામાન્ય સ્થિતિ ત્રણ માઇક્રો ફેરે પાઇકો ફેરેડે અને છ પાઇકો ફેરેડેના કેપેસિટર શ્રેણીમાં જોડી અને પાંચસો વોલ્ટ સાથે તો પહેલા તો આ બંને કેપેસિટર શ્રેણીમાં છે થ્રી પાઇકો ફેરેડે અને સિક્સ પાઇકો ફેરેડેના શ્રેણીનું સમતુલ્ય કેપેસિટન્સ

હવે બેટરી દૂર કર્યા બાદ બંને કેપેસિટીને સમાંતર જોડતા સામાન્ય સ્થિતિમાં નો તફાવત તો વી બરાબર ના છેદમાં સી સી બરાબર ક્યુ એટલે સી એટલે પ્લસ આવશે કુલ માઇનસ આઠ એક ભાગ્યા નવ ટુ 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 દસ ની ક્લિયર ચાલો તો આન્સર બી તમારો સાચો આન્સર છે આગળ વધીએ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપેલ પરિપથ માટે પી અને ક્યુ વચ્ચે અસરકારક કેપેસિટન્સ પી અને ક્યુ વચ્ચે ચાલો પેલા તો આ ત્રણે ત્રણ સેમાં દેખાય છે શ્રેણીમાં પી અને આ ક્યુ પછી આ બે આવશે સમાંતર રેડી ચાલો એનો સમતુલ્ય સી તો પહેલા અહીં કહી શકશો કે આપણે સી મેળવવાનું છે સી વન અને સી થ્રી થ્રી ઉલટું કરો એટલે વન બાય થ્રી માઇક્રો ફેરેડે ચાલો આવી ગયું હવે C અને સી ફોર સમાંતર છે

બે પોઈન્ટ પાંચ વત્તા એક સી ડબલ ડેસ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ માઇક્રોરે આવું થઈ ગયું સી અને આ સી ડબલ ડે હવે આ બે શેમાં દેખાય છે તમને શ્રેણીમાં તો હવે તમે ડાયરેક્ટ કહી શકશો કે હવે સી અને સી શ્રેણીમાં જ તેનું સમતુલ્ય સી ડેસ હોય તો વનઅપોન સી ડેસ બરાબર વન અપોન સી પ્લસ વન અપોન સી ડબલ ડેસ રેડી આમાં આપણે વનઅપોન સી ડેસ બરાબર સી ડબલ ડેસ પ્લસ સી છેદમાં સી ઇન્ટુ સી ડબલ ડે તો સી ડેસ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ સી ડબલ ડેસ

સી ડબલ ડે સજાવે ત્રણ પોઈન્ટ ટુ તો સી ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે એક પોઈન્ટ ચાર માઇક્રો ફેરે તો આવી ગયું એક પોઈન્ટ ચાર માઇક્રોફેરે યસ ઓપ્શન એ તમારો સાચો જવાબ છે સંગ્રહિત ઉર્જા યુઝીરો એટલે યુઝીરો બરાબર વન હાફ સી વન વી જીરો સ્કવેર રેડી હવે કેપેસિટરને વીજભાર રહિત એટલે કે વી ટુ ઇક્વલ ટુ સી ક્ષમતાવાળા કેપેસિટર સાથે જોડેલ છે તો સંગ્રહિત ઉર્જાનો ઘટાડો જો પહેલા તો સંગ્રહિત ઉર્જાનો ઘટાડો સંગ્રહિત ઉર્જાનો ઘટાડો આપણે સૂત્ર લખ્યું હતું સી વન સી ટુ છેદ માં ટુ સી વન પ્લસ સી ટુ વી વન માઇનસ વી ટુ એનો વર્ગ રેડી આ સૂત્રમાં તમને ખ્યાલ છે કે વી વન બરાબર મૂકો v0 અને v2 બરાબર મૂકો જીરો બોલો ડેલ્ટા યુ બરાબર સી વન સી ટુ છે માઇનસ જીરો નો વર્ગ એટલે ડેલ્ટા યુ બરાબર વન હાફ વી જીરો c1 સી વન ઇન્ટુ સી છેદમાં સી વન પ્લસ સી ટુ આ બરાબર યુ ઝીરો લઈ લઈ તો ડેલ્ટા યુ બરાબર સીટુ ટુ યુ ઝીરો છેદમાં સીવન પ્લસ સી ક્લિયર ચાલો આવી ગયું સી ટુ ના છેદમાં સી વન પ્લસ સી ટુ ઇન્ટુ આન્સર એ તમારો સાચો જવાબ છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ઓકે આ સાથે આ સેક્શન ને પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેક્શન સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઈ છે જયંત જય થેન્ક યુ